विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर बे परमाणु नु बंधारण, आगल नी अंदर वेरी इम्पोर्टेंट टॉपिक नी चर्चा आपणे आगल करेली छे। शुं करेली हती? बोहर ना परमाणु नमूना नी, हाइड्रोजन माटे बोहर परमाणु नो नमूनो छे ए आपणे जोयेलो हतो। शुं नमूनो हतो, केवी रीते हतुं, एनी फरी पाछी एक हाईलाइट જેને કહેવાય, મેચ હમણાં આઈપીએલ ચાલે ને એટલે યાદ આવી ગયું મને, એને એક હાઈલાઇટ આપી દઉં ને પછી આપણે આગળ એના જેવો જ ટોપિક છે એના ઉપર મારે આગળ વાત કરવી છે। બોહર પરમાણુની અંદર આપણે અભિધારણાઓની ખાસ અભ્યાસ કર્યો હતો। બોહરે નમૂનો કોના ઉપર આપ્યો હતો કે પરમાણુની રચના અને પરમાણુના વર્ણપટને આધારે એણે સમજાવ્યો હતો। જ્યારે એણે સમજાવ્યો હતો ત્યારે એણે આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરેલો ન હતો, છતાં પણ ઘણો બધો એ ફાયદાકારક હતો। પહેલી અભિધારણા એની એ હતી કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હતો, હું તમને દોરી અને સમજાવું તો થોડીક આશા છે મને કે વધારે મજા આવશે। આ પરમાણુનું કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન ને બીજી કક્ષા થોડીક ઘણી બધી દૂર રાખો કે અહીંયા ઇલેક્ટ્રોન તમારો ગતિ કરતો હોય, અહીંયા E1 કહું અને E2 કહું, આ ઊંચું ઊર્જા સ્તર અને આ નીચું ઊર્જા સ્તર, આ બધી તમને ખ્યાલ છે। પહેલી પૂર્વધારણા બોહરની શું હતી કે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે કોઈ ચોક્કસ અંતર રાખી અને ઉર્જા સાથે ગતિ કરે છે। જે જગ્યાએ એ ગતિ કરે છે એ પથને એણે કીધું હતું કક્ષા, માન્ય ઉર્જા અવસ્થા અથવા તો સ્થિર અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે। બીજી બાબત એણે એવું કીધું હતું કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પણ જ્યારે ઇલેક્ટ્રોન એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં જાય ત્યારે તેની ઉર્જા બદલાય છે અને એનો તફાવત આપણે જોવા મળે છે કે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જાય ત્યારે એનું અવશોષણ થાય છે અને ઊંચી ઉર્જામાંથી પાછો એ નીચી ઉર્જામાં આવે ત્યારે એનું શું થાય છે, તો કે ત્યારે એનું ઉત્સર્જન થાય છે। આ બાબતની આપણે ચર્ચા છે એ કરેલી હતી, બરાબર? એટલે આ વસ્તુ મુખ્ય છે। ત્રીજો પોઈન્ટ એનો એ હતો કે જ્યારે ઉર્જાનો તફાવત પડે ત્યારે એની આવૃત્તિ, આપણે કીધું હતું કે વી બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં એચ, આને બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે। ચોથી બાબત આપણે એ કીધી હતી કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું એનું કોણીય વેગમાન MVR ઇક્વલ ટુ NH/2π, જ્યાં એન બરાબર આપણે શું કીધી હતી કક્ષા, કે અહીંયા આ N=1, આ N=2 અને આપણે નામ આપ્યું તો N બરાબર શું થાય કક્ષા 1, 2, 3, 4, 5 જે થાય। આ કોણીય વેગમાન ઘણું બધું ગૂંચવણ ભરેલું હતું, એના ઉપરથી એને કીધું કે આ કોણીય વેગમાનની અંદર આ કક્ષા મતલબ કે N છે અને કહેવાય મુખ્ય ક્વોન્ટમ અંક, આવું એને નામ આપ્યું હતું। અને પછી એને કીધું કે આની સાથે સંકળાયેલી જે ત્રિજ્યા RN = A₀ × N² અને A₀ બરાબર થાય 52.9 πm, એને કીધું હતું કે N અને R એકબીજાના સમપ્રમાણમાં છે એટલે એનનું મૂલ્ય વધે તો ત્રિજ્યા વધે ને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય। આ સિમ્પલ સાબત બાબતની એણે આપણે વાત કરી હતી। બીજી વાત એણે કરી હતી કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો ઉર્જા, પ્રથમ પક્ષ સાથે સંકળાયેલી ઉર્જા કે બીજા સાથે સંકળાયેલી કે ત્રીજા સાથે સંકળાયેલી, શું કીધું હતું તો કે EN = -RH × Z²/N² અથવા એને 1/N² કીધું, આપણે પણ સીધું કરી દઈએ, શું કહી દઈએ Z²/N² બરાબર છે। આ સાથે સંકળાયેલી ઉર્જા હતી અને ત્યાર પછી એને કીધું હતું કે હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડી શકાય તો હાઇડ્રોજન જેવા જે બીજા પરમાણુઓ છે એને પણ આપણે લાગુ પાડી શકીએ અને એ કેવી રીતે લાગુ પાડી શકાય એના બાબતે આપણે ચર્ચા કરેલી હતી કે એમાં આપણે ખાલી જે જગ્યા ઉપર 1 હતું ત્રિજ્યામાં આપણે ઝેડ મૂક્યું હતું અને ઉર્જામાં આપણે મૂક્યું હતું Z² બીજો કોઈ જાતનો ચેન્જીસ નહોતો એની અંદર, બરાબર? છતાં વધારે માહિતી આપણે એની દાખલા ગણશું ત્યારે એની વધારે ચર્ચા
करशु त्यार पछी एने कीधुं इलेक्ट्रॉननी गति साथे कंई संकळायेल नथी पण एमां एवुं कहेवामां आव्युं हतुं के जेम धन वीजभार वधे एम एनी गति ऊर्जा वधे अने जेम इलेक्ट्रॉन केन्द्रथी दूर जाय मतलब जेम एनो मुख्य क्वांटममां वधे एम पण एनी ऊर्जा छे ई घटे। ओके, હવે આપણે અત્યારે ચર્ચા જેની કરવાની છે કે જે ટોપિક આપણે ભણવાનો છે એ ટોપિકનું નામ છે હાઇડ્રોજન પરમાણુ માટે રેખાવર્ણપટની સમજૂતી। હાઇડ્રોજનના રેખાવર્ણપટની સમજૂતી, આમ જોવો તો આ ટોપિક છે ને, આ ટોપિક આખો એ આગળના બંને ટોપિક સાથે થોડો ઘણો સંકળાયેલો છે। બંને ટોપિક એટલે આગળનો ટોપિક જોયો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, અને એની આગળ જોયું તો આપણે હાઇડ્રોજનનું રેખાવર્ણપટ। આ બંનેને તમે ભેગા કરી દો એટલે તમને મળી જાય, બાકી આમાં થોડું ઘણું ગાણિતિક એડિશન આપણે કરવાનું છે, બાકી બીજું કાંઈ એડિશન કરવાની જરૂર નથી। આપણને આગળના ભાગની અંદર હાઇડ્રોજનના રેખાવર્ણપટની અંદર કે હાઇડ્રોજનના બોહરના નમૂનામાં એવું સમજાવવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોન છે એ નીચું ઉર્જા સ્તર મતલબ કે નીચા મુખ્ય ક્વોન્ટમ આંકથી ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંકની અંદર જાય ત્યારે ઉર્જાનું અવશોષણ થાય અથવા તો શોષણ થાય, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ક્વોન્ટમ આંકમાંથી મતલબ ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં અથવા તો નીચા ક્વોન્ટમ આંકની અંદર આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે। આપણે આ બંને વચ્ચેનો તફાવત લેવો છે, શું લેવો છે? આ બંને વચ્ચેનો તફાવત। હવે આ બંને વચ્ચેનો તફાવત તમારે લેવો હોય તો આનો મતલબ આવો થાય, કેવો થાય? તો કે ભાઈ ડેલ્ટા ઇક્વલ ટુ ઈ ટુ માઇનસ ઈ વન, મોટામાંથી નાનું બાદ થાય, મોટા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી નાનો મુખ્ય ક્વોન્ટમાંક થાય। હવે ઈ ટુ માઇનસ ઈ વન તો આ તો એક જ માટે થયું, મારે દરેક માટે જોવું હોય તો કે સીધું કરાય, મોટામાંથી નાનો હું અહીં લખી નાખું ઈ એફ માઇનસ ઈ આઈ, એફ એટલે ફાઇનલ, આઈ એટલે ઇનિશિયલ, ફાઇનલ એટલે અંતિમ, ઇનિશિયલ એટલે શરૂઆત। હવે તમને ખબર છે કે આપણે ઉર્જા લખેલી હતી શેના માટે, કે જો ઈ વન હોય તો આપણે શું લખતો કે ઈ વન ઇક્વલ ટુ કે માઇનસ આર એચ ઇન્ટુ, શું લખતા હતા આપણે તો કે ઇન્ટુ પેલી હોય કક્ષા એની માટે ઉર્જા તો શું લખતા હતા તો કે ઇન્ટુ વન અપોન એન વન સ્ક્વેર, પહેલાં હોય તો પહેલાં માટે લખી, તો આને હું આઈ કહી દઉં તો આવું થઈ જાય કે નથી જાય। એવી જ રીતે હું બીજું હોય તો આવું લખું કે નહીં કે માઇનસ આર એચ ઇન્ટુ વન અપોન એન ટુ એનો સ્ક્વેર। હવે જો આ બીજું છે એટલે આને અંતિમ કહી દઉં ઈ એફ તો આ શું થઈ જાય એન એફનો સ્ક્વેર, આવું થાય કે ન થાય? હવે આમાં હું ડેલ્ટા ઈની અંદર કિંમત મૂકું તો શું થાય? જો આખું મેથેમેટિકલ જ ચાલવાનું છે કે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ ઈ એફ એટલે શું છે તો કે માઇનસ આર એચ ઇન્ટુ વન અપોન એન એફનો સ્ક્વેર, આ માઇનસ કાઉન્સમાં પાછું હજી છે આ તો કે માઇનસ આર એચ ઇન્ટુ વન અપોન એન આઈ એનો સ્ક્વેર। હવે તો કે ડેલ્ટા ઇક્વલ ટુ આ માઇનસને અંદર મૂકું આર એચ ઇન્ટુ વન અપોન એન સ્ક્વેર એફ અથવા તો એન એફનો સ્ક્વેર, તમે કોઈ પણ કહો તો ચાલશે, માઇનસ માઇનસ પ્લસ આર એચ ઇન્ટુ વન અપોન એન સ્ક્વેર આઈ, બરાબર આ થઈ ગયું। હવે આમાંથી હું આર એચને કોમન કાઢું પ્લસને, હો માઇનસને નહીં, કેવો આર એચ કોમન કાઢું છું પ્લસને, એટલે પહેલાં આને લખું છું હું, બરોબર પહેલાં આને લખું, કદાચ ન ખબર પડે ચાલો આવું કરી દો, વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપ સોરી માઇનસ આર એચ ઇન્ટુ વન અપોન એન સ્ક્વેર એફ, આ ખબર પડી, મેં પહેલાં આ પ્લસ વાળું લખ્યું પછી માઇનસ વાળું લખ્યું, બરાબર થયું, ખબર પડી, મેં પહેલાં પ્લસ વાળું લખ્યું આ પદ અને પહેલાં લખ્યું અને પછી લખ્યું। હવે આ બેમાંથી આર એચને કોમન કાઢી લો, ડેલ્ટા ઈ બરાબર આર એચ, હવે કાઉન્સમાં અને કોમન કાઢ્યો આર એચ, શું થાય તો કે વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ, આ એક સૂત્ર તમને મળી ગયું, આ તમારે યાદ રાખવાનું। ઉર્જાનો તફાવત તમને એમ કહે કે ભાઈ પાંચમી કક્ષામાંથી સાતમી કક્ષામાં જવા માટે ઉર્જાનો તફાવત કેટલો થાય
तो आ सूत्र पर तमने गणता आवड़े अने आ सूत्र में बराबर छे आपणे एकम मूकी देवानो छे जूल, कारण के आर एच नी किंमत मूकशो एटले शुं थशे जूल थई जशे। हवे डेल्टा ई एटले शुं थाय तमने खबर छे, ऊर्जानो तफावत एटले शुं, तो के ई बराबर शुं, तो के एच वी थाय ने। हवे हुं आनी जग्याए शुं मूकुं छुं, एच वी बराबर आर एच वन अपॉन एन स्क्वेर आई माइनस वन अपॉन एन स्क्वेर एफ, आ छे जूल मारी पासे, बराबर छे। હવે જોજો, હું ખાલી વી ને રાખું તો શું થાય, તો કે ખાલી વી રાખું તો આ એચ ક્યાં આવી જાય, છેદમાં આર એચ ની કિંમત મૂકું, શું થાય 2.18 ગુણ્યા 10^-18 ઘાત, આ જૂલ લખી નાખો અહીંયા, બરોબર છે। આ એના છેદમાં એચ આવે, એચ ની કિંમત 6.626 ગુણ્યા 10^-34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ। હવે અહીંયા વન અપોન આ હતું એમનું એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ, બરાબર। હવે આ બેમાં કૂટવટાવ કરો, તમે કૂટવટાવ મતલબ ભાગાકાર કરો, જે આવતો હોય તો 2.18 તો મારી પાસે કેલ્સી ચાલતું નથી એવું લાગે, 2.18 ભાંગા 6.626 બરાબર, દેખાતું નથી આમાં કઈ, 0.3290 આવું આવે છે, 0.3290 ગુણ્યા 10^-18 34 ઉપર જાય, -18 + 34 બરાબર 16, 10^16 ઘાત, અહીંથી જૂલ જૂલ ગયા, બરાબર। વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ સેકન્ડ ઇન્વર્સ। ચાલો એક પોઈન્ટને પાછળ લઈ જાઓ, તો વી બરાબર 3.29 ગુણ્યા 10^15 થઈ જાય ને, એક ઘાત ઘટી જાય, વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ સેકન્ડ ઇન્વર્સ। આ બીજું સૂત્ર, જો તમને એવું કહેવામાં આવે કે એક ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાંથી પાંચમી કક્ષામાં જાય છે, એ દરમિયાન એની આવૃત્તિ કેટલી, તો આટલી, બરાબર છે। ઓકે, હાલો હજી મારે આગળ વધવું છે, વી બરાબર શું થાય, બરોબર, તો વી બરાબર થાય સી અપોન લેમ્બડા, તો ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10^15 ઘાત વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ સેકન્ડ ઇન્વર્સ। હાલો હું સી ને સામે મોકલી દઉં તો ક્યાં આવી જાય, છેદમાં આવી જાય, સામે અહીંયા લખી નાખું છું વન અપોન લેમ્બડા 3.29 ગુણ્યા 10^15 સેકન્ડ ઇન્વર્સ અહીંયા લખું છું, ના છેદમાં સી એટલે પ્રકાશનો વેગ 3 × 10^8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ, બરોબર। હાલો સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ ગયા 3.29 / 3 ઈ મળે તમને 1.096696 એવું પાછળ આવે, વન અપોન લેમ્બડા એટલે વી બાર, તરંગ સંખ્યા વી બાર બરાબર 1.0967, બરોબર, પાછળ 666 આવે છે, ઘણા બધા 967 ઇન્ટુ 10^15 માંથી 8 જાય તો 7, આ મીટર છે, વન અપોન એન સ્ક્વેર આઈ માઇનસ વન અપોન એન સ્ક્વેર એફ મીટર, છેદમાં છે ઉપર જાય તો મીટર ઇન્વર્સ થાય, અને આ થયું। ઓકે, જો તમને એવું પૂછે
કે કોઈ ઇલેક્ટ્રોન એ ચોથી કક્ષામાંથી સાતમી કક્ષામાં જાય છે એ દરમિયાન તરંગ સંખ્યા કેટલી, તો આ સૂત્ર મૂકવાનું. બરોબર, આ સૂત્રને ઊંધું કરી દો તો તમને, અને વન અપોન કરી દો આ કિંમતને, તો તમને લેમડા મળી જાય. આ કિંમતને તમે શું કરી દો, ઉલટું કરી નાખો તો તમને લેમડા મળી જાય, એમાં કાંઈ મોટી બાબત નથી. બરોબર છે, આ જે વસ્તુ મેં મેળવી એને તમે ઉલટી કરી દો તો તમને શું મળી જાય, લેમડા મળી જાય, પણ એ મીટરમાં મળે. બરોબર છે, એટલે એ કંઈ મોટી બાબત નથી, મળી જાય, એમાં કંઈ ખોટી વાત નથી. બાકી તમારે લેમડા મેળવ હોય તો આમને પણ મળી જાય, કોઈ પણ એક સૂત્ર મૂકી દો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરોબર, અથવા તો પહેલાં ડેલ્ટા એ મેળવી લો અને પછી તમે સીધું કરી નાખો એચ સી અપોન લેમડા, લેમડા બરાબર આના છેદમાં એચ સી, તો પણ તમને જવાબ મળી જાય. હવે આટલું મળ્યું. આ પ્રકારે દાખલા તમને પૂછે, હજી એક લેમડા તમને પૂછે એ તમને મેળવતા હવે આવડશે મારા ખ્યાલથી. મુખ્ય બાબત અહીંયા શું છે કે સર, ક્યારેક અવશોષણ થાય, ક્યારેક ઉત્સર્જન થાય. અવશોષણ થાય ત્યારે શું હોય, અવશોષણ થાય ત્યારે નાનામાંથી મોટામાં જાય. અવશોષણ થાય ત્યારે શું થાય, તો કે નાનામાંથી મોટામાં જાય. હવે અહીંયા આપણે ઓલરેડી EF માઇનસ EA કર્યું છે, પણ કોમન આને પહેલાં કાઢ્યું છે, એટલે પહેલાં નાનું આવ્યું છે અને પછી મોટું આવ્યું છે. યાદ રાખજો કે જ્યારે અવશોષણ થાય, જ્યારે અવશોષણ થતું હોય ત્યારે કે NI છે તમારો, એની કિંમત અહીંથી ઉપર જતું હોય. બરોબર, એટલે NI કરતાં NFની કિંમત મોટી હશે. NI કરતાં કોની કિંમત મોટી હશે, અવશોષણ જ્યારે થતું હશે ત્યારે. અવશોષણની બાબતની અંદર આઈ એમ સોરી ફોર ધેટ. બરોબર, કે NI કરતાં, સોરી આઈ એમ ઓકે, બરાબર છે, NI કરતાં NF છે એની કિંમત છે એ તમને જનરલી મોટી હશે. NI કરતાં NFની કિંમત અવશોષણ હશે અને મોટી હશે, એટલે આ જવાબ તમને ધન મળશે. એક્ઝામ્પલ આપણે તમે ગણશો ત્યારે તમને ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. બરાબર છે, કારણ કે આ મોટી હશે, એટલે અહીંથી શું થાય ખબર છે, મારો બીજામાંથી ત્રીજામાં જતું હોય, એટલે અહીંયા 1/4 - 1/9 થાય ને, આવું થતું હોય, એટલે શું થાય, 1/4 - 1/9 અવશોષણ થતું હોય. તો અહીંયા પછી તમે શું કરો, 9 - આમ, મારો આવું હોય, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, પહેલાં કહી દઉં પછી એક્ઝામ્પલ આપું, કે ભાઈ ઉત્સર્જન થતું હોય ત્યારે ઊંધું હોય, NF છે, સોરી NI છે એ મોટું હોય અને NF નાનું હોય, ત્યારે તમને આ જવાબ મળે. જે ઉર્જા મળે તમારી, એ કંઈ પણ મળે, ખાસ કરીને ઉર્જા, ત્યારે તમને એ વસ્તુ ઋણ મળે. અને ઋણ મળે એનો મતલબ એવો થાય કે આ ઉત્સર્જન થાય છે. દાખલા તરીકે મારો તમને એવું સિમ્પલ કહેવામાં આવે કે અવશોષણમાં કહેવામાં આવે કે ભાઈ N = 2 થી ક્યાં જાય છે, N = 4 માં અવશોષણ થતું હોય, એટલે આમ થતું હોય. હવે તમે અહીંયા કિંમત મૂકો તો શું થાય, જો તમે 1/4 - 1/16 આવું થાય. આ શરૂઆત છે, આ અંતિમ છે, તો સીધી વાત થઈ. હવે 4 - તમે આવું કરો તો શું થાય, તો કે ભાઈ 16 - 4 આમ થાય ને, લસા લ્યો, એટલે ના છેદમાં 16 × 64, તો તમને જે જવાબ મળશે આગળ ઉપર ધન મળશે. પણ જો આના કરતાં ઉલટું હોય, ઉત્સર્જન હોય, અને તમને એવું કહેવામાં આવે કે N = 4 માંથી N = 2 માં જાય છે, તો તમે શું કરો, તમે તો એ જ કરવાના છો ને કે 4 માંથી 2 માં જાય છે, એટલે શરૂઆત 4 થાય ને અંતિમ ઓલું થાય, તમે શું કરો, તો કે ભાઈ 1/16 - 1/4, તો આવું લસાઈ શું થઈ ગયું, તો કે આવું થયું 4 - 16 ના છેદમાં 64. તો હવે તમને જવાબ મળશે, કેવો મળશે, માઇનસ મળશે. એટલે એ દર્શાવે છે કે એ શું થાય છે, ઉત્સર્જન થાય છે. આ બાબતને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. બીજી બાબત એક સાથે સાથે મારે તમને કહેવાની છે કે આ જે સમીકરણ મેં તમને ગણીને આપ્યું, આવું જ સમીકરણ એક તમને રીડબર્ગે આપ્યું, તો યાદ કરવાનો પ્રયત્ન કરો, સ્વીડિશ રસાયણશાસ્ત્રી જોહાનિસ રીડબર્ગ, સ્વીડિશ રસાયણશાસ્ત્રી જોહાનિસ રીડબર્ગે તમને સૂત્ર છે એ આવું જ કંઈક આપેલું હતું. જો તમને યાદ હોય તો મેં તમને હાઇડ્રોજનના રેખાવર્ણપટમાં ભણાવ્યું હતું કે V = 109677 × 10⁻², કેટલા હતા એ મને યાદ નથી, 10⁻² કદાચ હતા જ નહીં, એવું છે કદાચ મારા ખ્યાલથી હતા જ નહીં, આવું હતું 1/N²-1/N²² × cm². આવું સૂત્ર હતું. બરોબર છે, હવે તમે જુઓ ભાઈ, મેં બીજું કાંઈ નથી કર્યું, આને અંદર લ્યો 1, 2, 3, 4 ને 5,
तो अहीं केटली घात आवशे 1.09677 into 10 raise to केटली आवी तो के 5 आवी। हवे आ सेंटीमीटर छे एने तमे मीटर मां लीजो, सेंटीमीटर मांथी मीटर मां जाओ तमारे शुं करवुं पड़े 10 ने 2 वडे भांगवी पड़े, बराबर छे? सॉरी सेंटीमीटर मां तमारे मीटर मां जाओ। तो केवारो मतलब आखो ए छे કે એ પાછું તમારું મીટરમાં તમે જો સાત થઈ ગયું, ધેટ ઇઝ ક્લિયર, એમાં કાંઈ બીજી મોટી બાબત નથી। તો જે તે સમયે આજે જોહાનેસ રીડબર્ગે જે તમને કિંમત આપી હતી તરંગ સંખ્યાની, એ તરંગ સંખ્યાની કિંમત ગુણવી પડે, ભાગવી ના પડે, સોરી પડે, બરોબર છે? કે એ જે કિંમત તમને આપેલી હતી એ કિંમત જે તે સમયે જોહાનેસ રીડબર્ગે ગણત પ્રાયોગિક પરિણામોને આધારે ગણતરી કરી અને આપેલી હતી। શું કરીને આપેલી હતી? પ્રાયોગિક પરિણામોના આધારે ગણતરી કરીને આપેલી હતી, અને અહીંયા જે આપી એ આપણે સાબિત થઈ ગયું પછી બોહરના બોહરે આપણે સાબિત કરીને આપ્યું। આ બંને વસ્તુઓ એક જ હતી, એમાં કોઈ જાતનો ચેન્જીસ હતો નહીં। આ સેન્ટીમીટરમાં બતાવેલી હતી, આ મીટરમાં બતાવી છે, એટલે બીજી કોઈ જાતનો ચેન્જ છે એ નથી। મેં ખાસ એટલા માટે તમને વી બારની કિંમત છે એ ગણીને આપી, બરોબર? બીજી બાબત એ છે, અને તમે કદાચ સેન્ટીમીટરમાં કરો, મીટરમાંથી તમે 10^5 થઈ જાય, બરોબર છે? ઓકે, કારણ કે ઇન્વર્સની અંદર છે એટલે એ વસ્તુ તમને થાય, બરાબર છે? બીજી વાત કે હાઇડ્રોજન પરમાણુની અંદર જ્યારે રેખાવર્ણ પણ જોવામાં આવ્યો ત્યારે હાઇડ્રોજન પરમાણુની અંદર મારા વાયુમાંથી સ્ત્રોત બહાર થયો ને વર્ણપટ વખતે, તો ઘણા બધા પરમાણુ એટલે ઘણા બધા વર્ણપટ છે એને જોવા મળે, બરાબર છે? અને આ વર્ણપટ છે એનું અવલોકન કરી અને અવલોકનના આધારે આ ઉર્જા કે એનો તફાવત કે એની આવૃત્તિ કે એની તરંગ લંબાઈ કે એની તરંગ સંખ્યા આ બધું આપવામાં આવે। પણ એ બધાનો આધાર તરંગ સંખ્યા છે કે ઉર્જા છે કે એ દરેકનો આધાર છે એ વર્ણપટ છે, એ કેવી રીતે મળ્યો છે અથવા તો શું છે, એ દરેક બાબતો જે નાની નાની બાબતો છે એ દરેક બાબતો ઉપર આધાર રાખશે, બરાબર છે? કારણ કે મોટી સંખ્યાની અંદર વર્ણપટની રેખા છે એ તમને એની અંદર મળે, બરાબર છે? તો તમારો જે હાઇડ્રોજન પરમાણુ હતો એની અંદર કેટલા પરમાણુ હતા એની આધારે તમને પ્રકાશ છે એનો વર્ણપટ કેટલો મળશે, કેવો મળશે, એના ઉપર આધાર રાખશે। કારણ કે એક પરમાણુનો એક વર્ણપટ મળે, તમે જ્યારે હાઇડ્રોજન રેખા વર્ણપટ સમજાવ્યો હતો, હાઇડ્રોજન રેખા વર્ણપટ જ્યારે મેં તમને સમજાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે એક આપણે નળીની અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો હતો, હવે એક તો ન હોય, ઘણા બધા હોય, તો ઘણા બધા પરમાણુ હોય તો ઘણી બધી હાઇડ્રોજનની રેખાઓ પણ તમને જોવા મળે, અને આ બધી રેખાઓ તમને જે જોવા મળે એ ખાસ કરીને અથવા તો આ જે રેખાઓ મળે છે એની કેટલી તીવ્રતા છે, કેટલી તેજસ્વીતા છે એનો આધાર મુખ્ય ને મુખ્ય ફોટોનની સંખ્યા ઉપર છે। મતલબ એ તમારા પરમાણુની સંખ્યા ઉપર છે કે તમે કેટલી તીવ્રતાથી પ્રકાશ છે એને આપાત કરો છો, બરાબર છે? ઓકે, અહીં સુધી આપણે રાખી, સોરી ફોર ધેટ, હજી એક નાનો એવો મુદ્દો છે એને લઈ લઈએ સાથે સાથે, એટલે મજા આવશે। હું એટલા માટે લેવા માગું છું સાથે સાથે મુદ્દો કે એ બોહર પરમાણુની જેમ જ છે, એટલે સાથે સાથે લેવો છે। મારે વાત કરવી છે ટોપિકની બોહર પરમાણુના નમૂનાની મર્યાદા। મેં તમને કીધું હતું શરૂ કર્યું ત્યારે જ કે બોહરનો નમૂનો છે એ સાચો નથી, કંઈક મિસ્ટેક છે, પણ છતાં પણ બોહરના પરમાણુ નમૂનાએ આપને ઘણી બધી માહિતી આપી, બરાબર છે? એ રુથરફોર્ડના નમૂનાને બહુ સારી રીતે સમજાવી શક્યો। પહેલી બાબત, નમૂનાની આપણે મર્યાદા જોવી છે, ખામી જોવી છે, એટલે પહેલી બાબતની હું ચર્ચા કરીશ અથવા તો ચર્ચા કરવાનું કહીશ તમને કે હાઇડ્રોજન વર્ણપટ છે બોહરનો નમૂનો છે એ હાઇડ્રોજન વર્ણપટ છે એને સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ ગયો। કેવી રીતે સમજાવવામાં નિષ્ફળ ગયો હું લખી દઉં પછી તમને વાત કરું કે હાઇડ્રોજન પરમાણુના નમૂનાને સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળતા મળે। સૂક્ષ્મ રીતે સમજાવવામાં એટલે કેમ? તો કે સૂક્ષ્મ રીતે સમજાવવામાં એટલે મતલબ કે વર્ણપટની રેખાઓ છે ને એ ઉપરા ઉપરી જ્યારે મળે ને, એક મળે તો એને સિંગલેટ બોલાય, બે મળે તો એને ડબલેટ કહેવાય, ત્રણ મળે તો એને ટ્રિપલેટ કહેવાય, ચાર મળે તો એને કહેવાય
ચોકલેટ ક્વાર્ટેટ પાંચ મળે તો એને કહેવાય મલ્ટીપ્લેટ અને પાંચ કરતાં વધારે મળે તો પણ એને કહેવાય મલ્ટીપ્લેટ હાઇડ્રોજન પરમાણુની રેખાઓ છે ને સૂક્ષ્મ રીતે જ્યારે અવલોકન કરવામાં આવે ત્યારે રેખાઓ એક ઉપર એક ગોઠવાયેલી હતી જો એક જ રેખામાં ફરી પાછું કહું એક જ રેખા મળે તો સિંગલેટ બે રેખા મળે ઉપરા ઉપરી તો ડબલેટ ત્રણ રેખાઓ ઉપરા ઉપરી મળે તો ત્રિપ્લેટ ચાર રેખાઓ ઉપરા ઉપરી મળે તો ક્વાર્ટેટ ચોકલેટ નહીં પાંચ અથવા તો પાંચ કરતાં વધુ હોય તો મલ્ટીપ્લેટ આ વસ્તુને સમજાવવામાં એ બોહર છે એ નિષ્ફળ ગયો બરોબર રેખાની સંખ્યા જો એક હોય તો સિંગલેટ બે હોય તો ડબલેટ ત્રણ હોય તો ત્રિપ્લેટ ચાર હોય તો ક્વાર્ટેટ પાંચ અથવા તો પાંચ કરતાં વધુ અથવા પાંચથી વધુ મલ્ટીપ્લેટ કહેવાય આ રેખાઓને સમજાવવામાં બોહર છે એ નિષ્ફળ નીવડ્યો બીજી વાત કે હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટને સમજાવી શકતો નથી કે હિલિયમ જેવા પરમાણુની અંદર માત્ર બે જ ઇલેક્ટ્રોન છે છતાં પણ બોહર છે હિલિયમના નમૂનાને પરમાણુના વર્ણપટને સમજાવી શકતો નથી બરાબર હિલિયમ છે એને સમજાય પણ હિલિયમ ટુ પ્લસ હાઇડ્રોજન જેવાને સમજાવે પણ હિલિયમ ખુદને એ સમજાવી શકતો નથી બરાબર ત્રીજી વાત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રેખા વર્ણપટનું વિપાટન અને ઝિમેન અસર કહેવાય આ સમજાવી શકતો નથી ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રેખા વર્ણપટનું જે વિભાજન થાય વિપાટન મતલબ એ ભાગ પડે એને ઝિમેન અસર કહેવાય એ વસ્તુ બોહર સમજાવી શકતો નથી એવી હજી એક અસર છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રેખા વર્ણપટનું વિપાટન અને સ્ટાર્ક અસર કહેવાય આ પણ બોહર છે એ સમજાવી શકતો નથી અને ત્યાર પછી એને મુદ્દાની વાત કે પરમાણુઓના સંયોગીકરણથી કેવી રીતે અણુની રચના થાય છે આને પણ બોહર છે એ સમજાવી શકતો નથી આપણે ખબર છે કે હાઇડ્રોજનના બે અણુ ભેગા થાય બે પરમાણુ ભેગા થાય તો એચ ટુ બને બરોબર કે એક કાર્બન ને ચાર હાઇડ્રોજન જોડાય તો સી એચ ફોર બને આવું શા માટે થાય છે પરમાણુઓ ભેગા થઈને અણુ કેવી રીતે બનાવે છે એ વસ્તુ બોહર છે એ સમજાવી શકતો નથી એટલે એવું કહી શકાય કે આ બધી મર્યાદાઓને ભેગી કરી અને એવું કહેવાય સર હજી એક નમૂનો છે આવો સરસ મજાનો જો આવી જાય તો મજા આવી જાય તમને મગજની અંદર પ્રશ્ન થતો હશે મને ખબર છે તમને સાહેબ તમે હારી હારી વાતો કરવા આ થોમ્સન આવ્યો રુથરફોર્ડ આવ્યો અને રુથરફોર્ડથી સર બોહરમાં બહુ અંતર લાગી ગયું અને બોહર એ ખોટો હવે એક નવો આવશે સર આ ખોટા ન ગણશું હાથ જ ભણાવી દઈએ તો ઘણા બધા મુદ્દાઓ એવા હોય કે જેનો અભ્યાસ તમારે જરૂરી છે કે જેના કારણે જ તમને એ માહિતી મળે બરાબર છે એટલા માટે એ મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવો જરૂરી છે એવી જ રીતે જેવી રીતે જો તમને કલમ ખડીઓ ના આવડતો હોય તો વાંચતા ન આવડે તો સીધું તમને વાંચતા શીખવાય નહીં તમને કલમ ખડીઓ શીખવવો પડે બારાક્ષરી શીખવવી પડે અઘરા શબ્દો વાંચતા શીખવવા પડે પછી જ તમને વાંચતા આવડે બરાબર છે એટલે
खरेखर जो आ लोग काढ़ी नाखे तो काढ़ी सके तो चाले बराबर, ना काढ़े तो न चाले एवं नहीं बराबर, पण छता पण अपने सिलेबस नी अंदर आपेलू छे एटले आपणे आनो अभ्यास करवो जरूरी छे। अहींया बोहरनो नमूनो छे, खामी पण छे, हजू बोहरनो नमूनो पूरो नथी थयो। आपणे आना दाखला 10-12 दाखलाओ आपेला छे, आ 10-12 दाखलाओ आपणे बोहरना नमूनाना गणवाना छे। ए बोहरना नमूना दाखला गणी जाय पछी एक नवो नमूनो जेने कहेवाय क्वांटम यांत्रिकी नमूनो, એ ભણતા પહેલા આપણે પાછું એવું કહેવાનું છે કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જતો વિકાસ, જેમ આપણે ખબર કીધું હતું બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ, એવી જ રીતે આપણે અહીંયા કહેવાનું છે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જતો વિકાસ, આની ચર્ચા આપણે કરશું। પણ એની પહેલાં આપણે દાખલાઓ ગણવાના છે બોહરના નિયમના આધારે બરાબર। આ તમારા માટે કદાચ કેમિસ્ટ્રીમાં બહુ કામ ના આવે તો કાંઈ નહીં, પણ 12મા ધોરણમાં ફિઝિક્સમાં ઘણું બધું કામ આવશે જો સારી રીતે સમજશો તો। ઘણા બધા વિદ્યાર્થીઓને મારે એવું પણ કહેવું છે કે ભાઈ એ લેક્ચર બરાબર જોતા નથી કે બરાબર મહેનત અત્યારે કરતા નથી બરાબર, એવું નહીં સમજતા કે ભણવાનું ચાલુ નહીં થાય તો બોર્ડની એક્ઝામ નહીં લેવાય। શું ખબર સરકાર એવું કે બોર્ડની એક્ઝામ લેવામાં આવશે, કારણ કે તમને ઓનલાઈન શિક્ષણ મળેલું છે તો એ પ્રમાણે એક એક લેશે થોડા ઘણા ક્રાઇટેરિયા કરીને। અત્યારે સમય છે તમારી પાસે સારામાં સારો કે તમે તમારી મુજબ કે તમારા ટાઈમ ટેબલ મુજબ કે તમારી ઈચ્છા અનુસાર વાંચી શકો, વ્યવસ્થિત મહેનત કરી શકો બરાબર। જેમ તમે રનિંગની અંદર મહેનત કરતા હોય 11-12 સાયન્સમાં, એ પ્રમાણે જ તમારે મહેનત કરવાની છે। નહીં અડધી કલાક લેક્ચર દઈ લીધો હાલો પૂરું, કંઈ નહીં જવા દો, એવી રીતે કરશો તો તકલીફ તમને પડશે બરાબર। કારણ કે હવે સંજોગો જોતા એવું હોય કદાચ એવો નિર્ણય કદાચ જો કરી દે તો કંઈ નક્કી નહીં, ઓકે એ બધી વાતો જવા દો બરાબર। આપણે મૂળ મુદ્દાઓ પર વાત આગળના લેક્ચરની અંદર કરશું, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ।